પ્રથમ આરતી ક્યારે થાય? દર રવિવારે મેળો ભરાય છે. જય માતાજી. મિત્રો, એક વાર ફરી આવી ગયો છું નવા બ્લોગ સાથે, અને હું છું અત્યારે પાટણમાં. ગુજરાત જયંતિ નું સ્ટેચ્યુ છે ત્યાં. તો આજે તમને ત્રણ દરવાજે શનિ માતાજીના દર્શન કરવા લઈ જવાનો છું. ચાલો પછી. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો સિદ્ધરાજ જયસિંહ નું સ્ટેચ્યુ છે. તો મિત્રો, સિદ્ધરાજ જયસિંહ ની સ્ટેચ્યુ ની આજુબાજુ દુકાનો છે, આ બધી ઘણી બધી તમે જોઈ શકો છો. અને આ બાજુ જૂનો દરવાજો જે સિદ્ધરાજ જયસિંહ ના શાસનકાળ નો છે. અને એ બાજુ રસ્તો જાય છે, તે જાય છે સધી માતાના મંદિર તરફ, ટ્રાંડરવાજે. તો આપણે ત્યાં જઈશું. ચાલો હવે. તો મિત્રો, આપણે ટ્રાંડરવાજે પહોંચી ગયા છીએ, જે આવેલું છે શ્રી સધી માતાજીનું મંદિર. તો ચાલો એમને દર્શન કરાવી દઈએ. તો સામે જોઈ શકો છો સધી માતાજીનું મંદિર. અને આ રસ્તો અનાવાડા તરફ જાય છે અહીંયાથી. તો મિત્રો, તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયાથી જતા આવતા હોય છે, તો સધી માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે. તો અહીંયા માતાજીનું કોઈ ધુવા કે કોઈ છે નહીં, માતાજીની ફક્ત સેવા જ થાય છે. જેનું બોર્ડ પણ અહીંયા લગાવેલું છે. તો અહીંયા જે સેવા કરે છે તેમને પૂછીશું કે અહીંયાનો ઇતિહાસ શું છે મંદિરનો. તો ચાલો. તો મિત્રો, માતાજીની સેવા કરે છે જે ભૂદેવ, તેમને આપણે પૂછીશું કે અહીંયાનો ઇતિહાસ શું છે અને મંદિર વિશે જાણકારી લઈશું બીજી. તો ચાલો. તો જય માતાજી. તો અમને મંદિરનો ઇતિહાસ જણાવશો કે અહીંયા ક્યારે સ્થાપના થઈ? આ મંદિર બહુ જૂનું મંદિર છે, બહુ પુરાણી કથા છે. આની કહેવાય છે કે રાજા સિદ્ધાર્થજી ભાભીએ જે મેહું માર્યું હતું, કે જો પાટણની ગાદી અત્યારે બેસવું હોય તો કે ભારતની અંદર સીમમાં પાકિસ્તાનની અંદર હમીર સુમરો કરી રાજા છે, એના જોડે ભેંસો છે. તું ભેંસો લઈને આવે, અને તું ભેંસો લઈને આવે તો હું માનું, અને પછી તને પાટણની ગાદી બેસાડું. તો આખી એમ આખી પુરાણી કથા છે. મિત્રો, આપણે ભૂદેવનું નામ પૂછીશું કે અહીંયા તે ક્યારથી સેવા આપે છે, અને આ દરવાજાનો ઇતિહાસ શું છે તે પણ પૂછી લઈશું. તો બોલો પછી. મારું નામ ચિરાગ નામ છે, અને હું છેલ્લા 2-2 વર્ષથી અહીંયા માતાજીની સેવા કરું છું. અહીંયા સવારના 5:30 વાગે મંદિર ખુલે છે, રાત્રે 10 વાગે મંદિર મંગલિત કરીએ છીએ. 2 ટાઈમ આરતી થાય છે, પૂજા હવન પ્રસાદ બધું જ થાય છે અહીંયા ત્યાં. Thank you.
ભૂદેવ અમને જાણકારી આપો કે આ મંદિરનો ઇતિહાસ, આ દરવાજાનો ઇતિહાસ શું છે? આ દરવાજાનો ઇતિહાસ એ રીતનો છે કે દરવાજા માતાજી કહેવાય છે કે દરવાજો તેને તોડ્યા દરવાજા. બરોબર, કોને તોડ્યા હતા? સાધી માતાજી. સાધી માતા જે ઘી વેચવા આવ્યા હતા અને અહીંયા પીરોની ચોકી પેલા ચાલતી હતી. પીરોની ચોકી, હા, વાત સાંભળેલી. તો મિત્રો, હવે આપણે ભૂદેવને પૂછીશું કે અહીંયા મંદિરની આરતી કેટલા વાગે થાય છે સવારે, અને કેટલા વાગે મંદિર ખુલે છે, અને બપોરનો ટાઈમે શું હોય છે તે આપણે જાણકારી લઈએ. ચાલો, તો ભૂદેવ, મંદિર કેટલા વાગે સવારે ખુલે છે? સવારના મંદિર 5:30 વાગે ખુલે છે. અને પ્રથમ આરતી ક્યારે થાય? 7:20. 7:20 મિત્રો પ્રથમ આરતી થાય છે. અને બપોરે કેટલા વાગે મંદિર ખુલ્લું જ હોય છે? મંદિર 24 કલાક ખુલ્લું જ હોય છે, સવારના 5:30 થી મોડીને રાતના 10 વાગ્યા સુધી, અને સવારના 5:30 થી મોડી રાતના 9 વાગ્યા સુધી હાજરી મારી હોય છે. ત્યાં આગળ માતાજીની 2 ટાઈમ આરતી સવારના 7:20 અને સાંજે આરતી 7 વાગે થાય છે. અને અમારે એક વિશેષતા છે અહીંયા કે દર રવિવારે મેળો ભરાય છે. તો મિત્રો, તમને જાણકારી નહીં હોય તો બતાવી દઉં કે દર રવિવારે સાધી માતાનો પાટણમાં મેળો ભરાય છે અહીંયા ત્રણ દરવાજે. તો તમે પણ અહીંયા દર્શન કરવા આવજો તો ત્યારે તમને જોવા મળશે મેળો. અને પૂનમ હોવે, બેસતો મહિનો હોય તો અમારે ફળ ભગવાનની બહુ મોટી ભીડ હોય છે, લોકોને દર્શન કરવા પણ મળતા નથી. હા, તો મિત્રો, તમે અહીંયાથી તો નીકળ્યા જશો તો દર્શન કરવા જરૂર આવજો. અને બીજી વિશેષતા, અને અમારા મંદિરમાં એક બીજી વિશેષતા છે કે અમારા મંદિરમાં કોઈ ભુવાજી નથી. તો મિત્રો, અહીંયા કોઈ ભુવાજી નથી, મેં તમને પહેલા પણ કીધું હતું, અને અહીંયા બોર્ડ પણ મારેલું છે. અહીંયા મેં બોર્ડ જ માર દીધું છે. હા, મંદિરમાં કોઈ ભુવાજી નથી. હા, એટલે અહીંયા અમે કોઈ ભુવાગીરી વાળું કોઈ વસ્તુ કરતા જ નથી. અહીંયા કારણ હું જ છું જે માતાજીની 2 ટાઈમ સેવા આરતી પૂજા આરતી કરું છું, અને માતાજીને 17:16 કલાક માતાજીની સેવા કરું છું. હા, તો મિત્રો, અહીંયા ભૂદેવ ચિરાગજી છે તે અહીંયા સેવા કરે છે માતાજીની. કોઈ અહીંયા ભૂવા કે કોઈ બીજું કોઈ નથી, ફક્ત માતાજીની સેવા કરવામાં આવે છે. જરૂર લેજો. અને મિત્રો, અહીંયાનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે, તે પણ તમને મેન્શન કરી દઈશ નીચે. તો તમારે સવારે સાંજની આરતીના દર્શન કરવા હોય માતાજીના તો તે આઈડીમાં મળી જશે તમને, તો ત્યાંથી દર્શન કરી લેજો. મિત્રો, આપણે સધી માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે જઈશું ઘર બાજુ. તો જય માતાજી. તો વિડીયો ગમ્યો તો પછી લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. જય માતાજી.